नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु जयेश बिल, त्रिवेणी तीर्थ विद्यालय कलसार। पति आप सर्वे नु हार्दिक स्वागत करे छे। आवी लॉकडाउन नी परिस्थिति में आपणे जे छे ए अभ्यास थी वंचित न रही, एटला माटे अमारा शाळा परिवार वती आप सर्वने शिक्षण मळी रहे एटला माटे अमे एक प्रयत्न करेलो छे। आप सर्वे विद्यार्थी मित्रों आ क्लास नी अंदर जे शिखवामां आवे छे एमनुं होमवर्क तेमज तमारी रीते जे छे कोई डाउट सोल्व थता होय तो करशो, अने न थता होय तो अमने फोन द्वारा प्रश्न पूछजो। हवे आपने धोरण 12 मां प्रथम युनिट स्टार्ट करीए, विद्युत भारो अने क्षेत्रो। जोवा जोईए तो इलेक्ट्रिक चार्ज एंड फील्ड, आपणे इलेक्ट्रिक एटले के लाइट साथे जे छे आपणे सवारे उठीए आम तो 24 कलाक आपणे जे छे ए एमनी साथे संकळायेला होईए छे। ज्यारे आपणे रात्रे સુઈએ છીએ અને પંખો ચાલુ હોય છે ત્યારે પણ એમાંથી જે છે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। આપણે જે છે કોઈ ઇસ્ત્રી વડે કપડાને પ્રેસ કરીએ છીએ ત્યારે પણ એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। હવે આ વિદ્યુત પ્રવાહમાં બેઝિકમાં આપણે ઊંડાણમાં થોડા ઉતરીએ તો એમાં આપણને જે છે ઘણી ખરી ખગોળીય ઘટનાઓ અથવા તો આપણે આજુબાજુ બનતી ઘટનાઓમાં પણ જે છે એ વિદ્યુત ભાર અને એની સાથે સંકળાયેલું ક્ષેત્ર પણ સંકળાયેલું છે। પ્રસ્તાવનાથી આપણે આપણું યુનિટ ચાલુ કરીએ તો ખાસ કરીને તમને શિયાળામાં અનુભવાતી સ્થિતિ, એટલે કે શિયાળામાં અનુભવાતી સ્થિતિ કે જ્યારે તમે રાત્રે સૂતી વખતે તમારી શોલ ઓઢો છો ત્યારે એક તણખો અથવા તો સ્પાર્ક જરે છે, તમારો હાથ જે છે એ શાલ સાથે ઘસાય છે અને સ્પાર્ક જરે છે ત્યારે જે છે એ વિદ્યુત ભાર પ્રેરિત થાય છે। મેઘ ગર્જના એટલે કે જ્યારે ચોમાસાની ઋતુમાં વીજળી થાય છે ત્યારે પણ જે છે એ વિદ્યુત ભાર સર્જાય છે। હમણાં જ વાત કરી ઘર સુધી આવતી વીજળી એ પણ એક પ્રકારનું જે છે એ પણ એક વીજભાર જ છે, ઇલેક્ટ્રોનો પ્રવાહ જ છે। તો આ આપણે જે છે એ બેઝિક વાત કરી આપણી સાથે સંકળાયેલી ઘટનાઓ। વિદ્યુત ભાર શબ્દ ક્યાંથી આવેલો છે તો વિદ્યુત ભાર એક ગ્રીક શબ્દ પરથી આવેલો છે, વિદ્યુત નું નામ ગ્રીક શબ્દ ઇલેક્ટ્રોન। સર્વે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન છે શું, ઇલેક્ટ્રોન પરથી આવેલો છે। અને ઇલેક્ટ્રોન નો અર્થ હજી જોવા જઈએ તો એમ્બર, કુદરતમાં મળી આવતો એક પદાર્થ છે એમ્બર, કે જેનો ઉપયોગ ઘરના સુશોભન માટે પણ થાય છે અને આભૂષણોની અંદર પણ થાય છે। એ એમ્બરની અંદર જે ઇલેક્ટ્રોન નું પ્રમાણ વધારે હોય છે એટલે એના પરથી જે છે એ શબ્દ મળે છે આપણને, ઇલેક્ટ્રોન નો અર્થ થાય છે એમ્બર। પણ આપણે આગળ અભ્યાસ કરશું ત્યારે આપણે હંમેશા જે છે ઇલેક્ટ્રોન શબ્દ જ યાદ રાખશું। હવે આ ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુત ભારની અસરો ક્યાં ક્યાં જોવા મળે આપણને, સૌપ્રથમ અહીંયા મેં ત્રણ જોડ છે, આના સિવાયની પણ ઘણી ખરી જોડો છે। તો જ્યારે કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત થશે, મેં અહીંયા ઉપર લખી દીધેલું છે ધન વિદ્યુતભારિત થશે, અને રેશમનું કાપડ જે છે એ ઋણ વિદ્યુતભારિત થશે। તમે દરેકે અનુભવેલું છે કે જ્યારે આપણા શરીર સાથે પ્લાસ્ટિકના સળિયા કે કાચના સળિયાને ઘસો અને પ્લાસ્ટિકના સળિયાને ઘસ્યા બાદ કાગળના ટુકડા સાથે એને નજીક રાખવામાં આવે તો કાગળનો ટુકડો જે છે એની સાથે ચોંટી જશે, એ થવાનું કારણ શું છે? કારણ કે ધન અને ઋણ વિદ્યુત ભારે પ્રેરિત થયા છે અને બંને વચ્ચેનું આકર્ષણ થયું છે અને એકબીજા સાથે ચોંટી જાય છે। બીજી પેર છે કે કાચનો સળિયો અને ઊંધ, કાચના સળિયાને ઊંધ સાથે ઘસવામાં આવે તો ઊંધ જે છે એ ધન વિદ્યુત ભારે થશે અને કાચનો સળિયો જે છે એ ઋણ વિદ્યુત ભારે થશે। અને ત્રીજી પેર છે સુકાવા અને પ્લાસ્ટિકનો કાચકો, સર્વે અનુભવેલું છે શિયાળાની સિઝનમાં, ખાસ કરીને આપણે અનુભવતા હોઈએ છીએ તો જ્યારે આપણે વાળો ઓલાવીએ છીએ ત્યારે
કાચકો જે છે એ વાળ સાથે ચોંટે છે અથવા તો વાળ જે છે એ કાચકા સાથે ચોંટવાનો પ્રયત્ન કરે છે. આપણે હાથી રૂવાટી સાથે રાખશો કાચકાને તો રૂવાટી પણ જે છે એ કાચકા સાથે ચોંટવાનો પ્રયત્ન કરશે અને આપણે એની અનુભૂતિ કરી શકશું. તો સૂકા વાળ અને પ્લાસ્ટિકનો કાચકાની પેર લઈએ તો સૂકા વાળ જે છે એ ધન વિદ્યુત ભારિત થશે અને પ્લાસ્ટિકનો કાચકો જે છે એ ઋણ વિદ્યુત ભારિત થશે. હવે એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કાચનો સળિયો કે રેશમ કાચનો સળિયો કે ઊન કે સૂકા વાળ કે પ્લાસ્ટિકનો કાચકો એને ઘસવામાં આવે છે ત્યારે હંમેશા વિદ્યુત ભાર તરીકે જે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન જ એક સપાટી પરથી બીજી સપાટી પર અથવા તો એક વસ્તુ પરથી બીજી વસ્તુ પર જે છે એ ટ્રાન્સફર થશે. શા કારણે? અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન આપણે વીજભાર તરીકે જે લઈએ છીએ તો ઇલેક્ટ્રોન બીજા વીજભાર એટલે કે પ્રોટોન કરતા હલકો હોવાથી ઇલેક્ટ્રોનનું વહન સરળતાથી એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર થશે. એટલે તો પ્રશ્ન એ થયો કે ભાઈ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વહન થાય તો શું પદાર્થના દળમાં ફેરફાર થાય? કારણ કે વીજભાર જે છે એને પણ એક દળ છે, ઇલેક્ટ્રોન નું પણ દળ છે, પ્રોટોન નું પણ દળ છે. હા, જ્યારે પદાર્થને એક જગ્યાએથી બંને પદાર્થને એકબીજા સાથે ઘસવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં જશે ત્યારે એના દળમાં પણ ખૂબ ઓછો ફેરફાર થશે. હવે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજે જગ્યાએ જાય તો ઇલેક્ટ્રોન જે પદાર્થ પર ગયો છે એ પદાર્થનું દળ વધી જશે અને ઇલેક્ટ્રોન જે પદાર્થ પરથી આવ્યો છે એ પદાર્થનું દળ ઘટી જશે. સ્વાભાવિક છે, ઇલેક્ટ્રોન જગ્યા છોડે છે અને જગ્યા ખાલી પડે છે એટલે એનું દળ જે છે ઘટે છે, પણ બહુ નિગ્લિજિબલ ઓછું હોય છે એટલા માટે આપણને કોઈ એવો ખાસ અહેસાસ થતો નથી. કિલોગ્રામની અંદર તો ક્યારેય ન ઘટે, ગ્રામની અંદર પણ ક્યારેય ન ઘટે. હજી આગળ વધીએ આપણે કે વિદ્યુત ભાર. હવે અહીંયા હા બીજું ખાસ અહીંયા આપણે જોયું છે કે ભાઈ જ્યારે પદાર્થોને ઘસવામાં આવે છે ત્યારે ધન અને ઋણ બે જ પરિસ્થિતિ નિર્માણ પામે છે. કાચનો સળિયો ધન બને છે અને રેશમનું કાપડ ઋણ બને છે, ઋણ વિદ્યુત ભારિત બને છે. આ બે પરિસ્થિતિનું નિર્માણ થયું તો એના પરથી આપણને ખ્યાલ આવે કે વિદ્યુત ભારના જે છે બે પ્રકાર છે. વિદ્યુત ભારના બે પ્રકાર છે, નેક્સ્ટ ટોપિકમાં આપણે આવતા રહીએ, એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર. હવે ભૌતિક વિજ્ઞાનની અંદર આપણે હંમેશા જોયું છે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એમનો કંઈક સિમ્બોલ હોય છે. તો અહીંયા આપણે વિદ્યુત ભારને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ. જો ધન વીજ ભાર હોય તો પ્લસ ક્યુ વડે દર્શાવશું અને ઋણ વીજ ભાર હોય તો એને માઇનસ ક્યુ વડે દર્શાવશું. તો અહીંયા આપણી પાસે બે વિદ્યુત ભાર મળ્યા છે, ધન વીજ ભાર અને ઋણ વીજ ભાર. હવે હંમેશા આપણને ખ્યાલ છે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એનું માપ પણ હોય છે. પાણી લઈએ છીએ તો આપણે લીટરનો આપીએ છીએ, ઘરે આપણે તેલનો ડબ્બો યુઝ કરતા હોય છે વાપરીએ છીએ તો લીટર અને કિલોગ્રામ બંનેની અંદર મળતું હોય છે. ખાંડ ખરીદવા જઈએ તો આપણે કિલોગ્રામમાં મળે છે, કોઈ અનાજ ખરીદવા જઈએ તો કિલોગ્રામમાં મળે છે. તો અહીંયા આપણે વિદ્યુત ભાર જે છે એમનો પ્રકાર તો આપણને મળી ગયા છે તો એને માપવું છે બરાબર, તો કંઈક સાધનની જરૂર પડે છે. તો એ સાધનનું નામ છે ગોળ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. એ સાધનની અંદર કંઈ જ નથી હોતું, બહુ સામાન્ય કન્સેપ્ટ હોય છે કે એક જે છે એ ગોળો હોય છે અને ગોળા સાથે જે છે એ કોપરની પટ્ટી હોય છે, કોપરની પટ્ટીની નીચે આવી રીતે ઢાળ આકારની આ ગોલ્ડ લીફ એટલે કે સોનાની બરફ હોય છે. આ બંને જે છે એ ગોલ્ડ લીફ એટલે કે સોનાની બરફ હોય છે. હવે આમાં શું થાય છે કે જ્યારે ધન વિદ્યુત ભારિત સળિયાને આના સંપર્કમાં એટલે કે આ ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે તો ગોળો પણ ધન વિદ્યુત થશે. આ ધન વિદ્યુત ભાર કોપરના સળિયા મારફતે કેમ આવશે? ગોલ્ડ ફોઇલ એટલે કે સોનાની વરખ ઉપર આવશે. હવે અહીંયા જે છે એ બંને વરખ બંને ભાઈ જે ભાગ પાડ્યા છે સરખા, આ બંને બાજુ જે છે એ વિદ્યુત ભાર સરખો વિતરિત થયેલો છે. હવે શું થશે કે આ બંને વીજભાર જે છે એ
सरखा होवाथी जो समान वीज भार हो आगे जोशो हम तो समान वीज भार हो तो अपाकर्षण थशे एटले बोर्ड लीफ आ वरग जे छे बन्ने बाजू आवी रीते ओवळी जशे अने एना परथी जे छे आपणे आना पर केटलो वीज भार छे अथवा तो आ जे धातुनो सळियो लीधो छे एनी अंदर केटलो वीज भार छे ए आपणे जाणी शकीए बराबर छे जेने एकमनी वात आपणे हमणा आगळ नेक्स्ट करीए छे विद्युत भार लागता पड़ो चुंबक अनुभूति करीते सापेक्ष अपने प्रत्यक्ष अपने जो सकता नहीं तो अहीं हूँ तमने बात करू चुंबक नु उदाहरण पहला लो बे गजिया चुंबक लई लीजिए आपणे आपणे ख्याल छे बे गजिया चुंबक लईए तो एक बाजू नॉर्थ अने एक बाजू साउथ होय छे बराबर एक बाजू नॉर्थ एक बाजू साउथ होय छे हवे जो धारो के मारी पासे मार्कर छे आ जे छे एक गजिया चुंबक छे अने आ पण एक गजिया चुंबक छे आ बाजू नो नॉर्थ पोल छे अने आ बाजू नो साउथ पोल छे एवी ज रीते आ रेड मार्कर छे आ बाजू नो नॉर्थ पोल छे अने आ बाजू साउथ पोल छे બરાબર બંને ઢાંકણા બાજુનો સાઉથ પોલ છે અને છેડા બાજુનો જે નોર્થ પોલ છે હવે આ બંને ગજિયા ચુંબકને હું નજીક લાવું તો શું થશે આ બંને ગજિયા ચુંબકને નજીક લાવજો બંને બાજુ સરખા પોલ છે આકર્ષણ થશે કે અપાકર્ષણ બંને નોર્થ પોલ છે એટલે શું થશે અપાકર્ષણ થશે અપાકર્ષણ થશે એટલે શું થશે આ બંને એકબીજાથી જુદા પડશે ગમે એટલો પ્રયત્ન કરીશ ચોંટાડવાનો મને નહીં ચોંટે અપાકર્ષણ થશે એવી જ રીતે બંને સાઉથ પોલ ને નજીક લાવો જો બંને સાઉથ પોલ ને નજીક લાવો તો શું થશે બંને વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ અપાકર્ષણ થશે બરાબર હવે એક બાજુ સાઉથ રાખો ને એક બાજુ નોર્થ રાખો અને બંને ને નજીક રાખવામાં આવે તો શું થશે બંને મેગ્નેટ એકબીજા સાથે ચોંટી જશે તો આ શું થયું આકર્ષણ उदाहरण द्वारा समझे विद्युत भारो वे बड़ो लगता है तो प्लस क्यू वीज भार प्लस क्यू वीज भार बने सरखा वीज भार ले तो बने वे अपाकर्षण प्लस क्यू क्यू दर्शा दर्शा कारण शु कारण हजे आगे अभ्यास करशु विद्युत डायपोल लेशु तरह अपने आवा वीज भारो प्लस प्लस अथवा प्लस ने माइनस એવો બંને વીજ ભારો આપણે લેવાના થશે તો ત્યારે આપણે ખાસ ઉપયોગી થશે જો બે સમાન વીજ ભારો માઇનસ ક્યુ વીજ ભાર લેવામાં આવે તો બંને વચ્ચે જે છે અપાકર્ષણ થશે અને બે અસમાન વિદ્યુત ભારો એટલે કે એક પ્લસ ક્યુ વીજ ભાર અને એક માઇનસ ક્યુ વીજ ભાર લેવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ થશે આ બંને વચ્ચે અપાકર્ષણ આ બંને વચ્ચે આકર્ષણ બરાબર તો આના પરથી આપણે બે લાઈન પરથી લખી શકાય કે જ્યારે બે સમાન ખાસ અન્ડરલાઈન કરવા જેવી છે બે સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે અને બે અસમાન એટલે કે પ્લસ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ બળ લાગે છે સમજ પડી આપણે બરાબર તો અહીંયા આપણે જે છે વીજભારની વાત કરી છે તો બે સમાન વીજભાર વચ્ચે આકર્ષણ અપાકર્ષણ સોરી અને બે અસમાન વીજભાર વચ્ચે જે છે આકર્ષણ પ્રકારનું બળ લાગે છે હવે આ વીજભારને માપવો હોય આપણે માપવા માટેનું સાધનની વાત કરીએ બોર્ડ ફોઇલ ઇલેક્ટ્રોસ્કોપની વાત કરીએ હવે આપણે એનો એકમ વડે માપવું છે તો શું કરશું તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ વાત કરીએ કે આપણે એકમ માપવો હોય તો શું કરવું